અત્યાર પછી એમઓઈટી એટલે મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી, મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી એમઓઈટી છે ને, એ કૃત્રિમ વીર્ય સેચન કરવા છતાં પણ ઘણી વખત પુખ્ત માદા અને નર વચ્ચે કરવામાં આવતા સંકરણની સફળતાનો દર ઘટી જાય ત્યારે સંકર જાતોના સફળ ઉત્પાદન માટે એમઓઈટી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જોજો, મલ્ટીપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી એ એક એવો કાર્યક્રમ છે જેમાં ગૌ પશુ સુધારણા કરી શકાય છે, એટલે કે ગાયોની જાતિઓ છે એના વડે સુધારી શકાય છે. ઓકે, ત્યાર પછી સરોગેટ માતાનું મહત્વ આ પદ્ધતિની અંદર. સરોગેટ માતા એટલે જેનું ગર્ભાશય કે અંડપિંડ દાતા તરીકે પસંદ કરવાનું છે એટલે કહેવાય સરોગેટ માતા. આ પદ્ધતિમાં ગાયને એફએસએચ જેવા અંતઃસ્ત્રાવની સારવાર આપવામાં આવે, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનની, જેથી અંડપુટિકાઓનું પરિપક્વન પ્રેરાય અને વધુ અંડ સર્જન છે એ થાય. અને સામાન્ય રીતે દરેક ચક્રએ એક અંડકોષ ઉત્પન્ન થતો હોય એની જગ્યાએ 6-8 અંડકોષ છે એ સર્જાય. અને પ્રાણીને સર્વશ્રેષ્ઠ આખલા સાથે કે કૃત્રિમ વીર્ય સેચન દ્વારા સમાગિત કરવામાં આવે એટલે કે ફલિત કરવામાં આવે. અને ત્યાર પછી 8-32 કોષીય અવસ્થાના ફલિત અંડકોષને ખાસ ધ્યાન રાખજો, શસ્ત્રક્રિયા વગર સરોગેટ માતા એટલે કે ભાડુતી માતામાં એને સ્થળાંતરિત કરાય છે અને બીજા સુપર અંડપાતના રાઉન્ડ માટે તે જ જનીનિક માતા ફરીથી પ્રાપ્ત થાય છે. ઓકે, નેક્સ્ટ આગળ એમઓઈટીનું મહત્વ. આ ઉપયોગ, આ પદ્ધતિના ઉપયોગ વડે ઢોર ઢાખર ઘેટા સસલા ભેંસ ઘોડા વગેરેમાં કરાઈ ચૂક્યો છે. અને માદાની વધુ દૂધ આપતી જાતો અને ઉચ્ચ ગુણવત્તા એટલે કે ઓછું ચરબીવાળું માંસ વાળા માંસ આપતા આખલા વગેરેને સફળતાપૂર્વક સંવર્ધિત કરી શકાય છે. અને આ પદ્ધતિનો મેઇન ફાયદો એ છે કે ટૂંકા સમયમાં ટોળાનું કદ એટલે કે સંવર્ધિતની સંખ્યા ખૂબ વધે છે. અને આ રીતે આ પણ 3 માર્ક્સ માટે બહુ બેસ્ટ ક્વેશ્ચન છે અને એમસીક્યુ માટે બહુ સારો મુદ્દો છે. ઓકે,